મેઘ મહેર બની ઘેડ પંથકમાં મેઘ કહેર અણધારી કુદરતી આફતે સર્જી મુસીબતો પાદરવે ભારે હાલાકી ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો દરિયા જેવો મહોલનો જો આકાશી નજારો સૌરાષ્ટ્રભરમાં અનરાધાર વરસાદ થતાં જૂનાગઢ જિલ્લામાં પણ અતિભારે વરસાદ થતાં વંથલી ઓજત વિચર સાબલી ડેમ ઓવરફ્લો થતાં તેમના પાણી છોડવામાં આવતા મોટાભાગનું ઘેડ પંથક બેટમાં ફેરવાતા દરિયા જેવો માહોલ સર્જાતા અનેક ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જેથી ઘરવખરી પલરી જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. અમારી મીડિયા ટીમ બાલાગામ ઘેડની મુલાકાત લીધી હતી જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તામાં 3 ફૂટથી વધુ પાણી જોવા મળ્યા હતા. અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ચોમાસાની શરૂઆતથી મેઘરાજાએ અવારનવાર અનરાધાર વરસાદ વરસતો રહ્યો છે. જે મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળતો એ જ માહોલ આજે મુસીબત બની ગયો છે. ઘેડ પંથકમાં છેલ્લા 1 મહિના જેટલા સમયથી ખેતરોમાં સતત વરસાદી પાણી ભરાયેલા રહેતા ખેતરો રસ્તાઓમાં ધોવાણ સાથે ખેત પેદાશો નાશ થઈ રહી છે. ઘણા દિવસોથી મેઘરાજાની અનરાધાર અવિરત મેઘ સવારીથી જમીનમાંથી પાણી સંગ્રહની ક્ષમતા જાણે પૂર્ણ થઈ હોય તેમ લાંબો સમયથી વહેતા પાણી બંધ થયા નથી. તમામ નદીનારા ચેકડેમો તરાઓ છલકાઈ રહ્યા છે. ઘેડ પંથકમાં હજુ વધુ પાણી આવતા ખેત પેદાશો નાશ પામે તેવી શક્યતા સેવાઈ રહી છે. જે બાબતે સર્વે કરવામાં આવે, નદી ઊંડી અને પહોળી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં ચેકડેમોના બારા ખોલવામાં આવતા પાણીની વધુ આવક થતાં 2-3 ખેતરોના પારા તૂટતા ખેતરોમાં ધોવાણ સાથે ખેત પેદાશોમાં પણ નુકસાન થયું છે. હજારો વીઘા જમીનમાં વાવેતર નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે. ગીર પંથક વરસાદી પાણી ફરી વળતા ગ્રામ પંચાયત હોદ્દેદારો તથા તાલુકા વિકાસ અધિકારી ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે ગ્રામજનોને થતી અગવડોની રજૂઆતો સાંભળી હતી. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણમાં સરેરાશ મોસમનો કુલ 85 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અને ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની વધુ આવક થતાં ગીર પંથકમાં ચારે તરફ પાણી જ પાણી સાથે દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર પંથકમાં ખેતરોનું ધોવાણ તથા ખેત પેદાશોની નુકસાનીની સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. નામ પરેશભાઈ વાસણ, બાલાગામ રહેવાસી. ઓજત નદીમાં આવેલ પૂરને લીધે અહીં ખૂબ પાણી ફરી વળેલ છે અને ઘરવખરી પણ પલરી ગયેલ છે, જેને લીધે અત્યારે રસોઈ બનાવી શકીએ તેવી પણ હાલતમાં નથી. ઉપરવાસના અતિ ભારે વરસાદને કારણે ડેમના પાટિયા ખોલવાથી બધે પાણી ફરી વળેલ છે. હું બાલાગામ ગામના ઉપસરપંચ છું, રાજેશભાઈ લીલાભાઈ ચુરાસમા. હું તંત્ર પાસે એટલી માગણી કરું છું કે આજ 1 મહિનો દિવસે સતત વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં ભારે વરસાદ છે. તેના કારણે અમારા બાલાગામમાં ઓજત નદીના કાંઠા પારા ઓજત નદીએ પારા તોડી નાખ્યા છે. ગામનો સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ ગયો છે, મગફળીનો, તેમજ ગ્રામજનોના ઘરની અંદર પાણી પણ ભરી ગયા છે. તો તંત્ર પાસે હું એટલી માગણી કરું છું અમારા ગ્રામજનો વતી કે પાક નિષ્ફળ થયો હોય તેનું સર્વે કરાવે, નદી ઊંડી પોળી અને પારા રિપેર કરાવે તેવી મારી તંત્ર પાસે માગણી છે.